આની ચિઠ્ઠી લખીને મોકલો તોય ભલે, વચ્ચે વચ્ચે આપણે એનાઉન્સ કરતા જઈશું. કર્તવ્ય ચેનલના માધ્યમથી ભારતભરમાં નિહાળી રહેલો આ કાર્યક્રમ તેઓ પણ ફોન કરી એને જાણ કરશું. આજની જોડી છલકાવી છે વૃદ્ધ ભૂખી દુઃખી અને નિરાધાર માવડીઓની સેવા માટે. વિનંતી કરીશ અમારા મધુબેન ક્યાં ગયા, આવો પ્રતિક રૂપે એક સત્કારનો ખેસ ભાઈ નિકુંજભાઈને અને આપણા સુરસ્વરના સાધકોને એક શુભકામનાના ભાવ રૂપે આપે પહેરાવવાનો છે. ત્રણ સન્માન લઈએ. બધા તાલીઓનો સાથ આપશો આપણે. જવાબદારી છે આપના શિરે છે. બાબા રામદેવ નો જય ઘોષ કરી આવો આજના આ અદભુત ધૂન સત્સંગ ભજન ના કાર્યક્રમમાં આપણે સૌ સંમેલિત થઈએ. બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય. એવરીવન ટેક પોઝિશન એન્ડ પ્લીઝ સ્ટાર્ટ. હલો હલો
वक्रतुंडं महाकायं सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सुप्त उचारु मां सरस्वती हे जी सुप्त उचारु मां सरस्वती मति बुद्धि आप जो मने मां એવા બોલ્યા શબ્દ રામા પીર મને બતાવજો મારે ગુણ લગાવા દિન રાત એવા બોલ્યા શબ્દ સદગુરુ મને બતાવજો મારે ગુણ લગાવા દિન એ ધજા દેખી ધણી મને હાંભળે ઉને વરી દેવર દેખી ને દુખ જા એ ધજા દેખી રણુજા વાળો રામો પીર મને હાંભળે ઉને વરી દેવર દેખી દુખ જા એવા દર્શન કરતા એ મારા રામા પીર ના બહુ બહુ ના પાપ મટી જા એવા દર્શન કરતા એ મારા રણુજા વાળા રાય ના હે રામા ઓ ભવના પાપ મટી જા માં સરસ્વતી ને સુર દિયો અને ગુરુ ને દિયો હે જ્ઞાન માત પિતા ને જન્મ દિયો રૂપ દિયો ભગવાન રામ દેવ રક્ષા કરો અને હરો સંકટ સંતા રામ દેવ રક્ષા કરો અને હરો સંકટ સંતા સુખ કરતા તો જપુર તમારા જાન હાલો હર ભૂજી દેવણે અને પૂંજવા રામા પી કોઢિયાના કોઢ મટાડશે બાબો હાજા કરે શરી આજ રોજ શાંતિદૂત મહિલા મંડળ આયોજિત
આ વૃદ્ધ માતાઓના લાભાર્થે આજે હું ને તમે પંખીડાના માળા રૂપી ભેગા થયા છીએ ત્યારે કારણ કે આ દુનિયા પોતાના માટે તો બધું જ કરશે પણ સાહેબ બીજા માટે જીવી જવું ને એ બહુ અઘરી વાત છે હો આજે અમારા મધુબેન ખેની આજે અહીંયા મહાયજ્ઞ ઉભો કર્યો હોય ત્યારે અમારા મંડળને પણ એમ થયું કે અમે પણ કંઈક એવું યજ્ઞમાં હોમીએ અમે પણ આ દુનિયાની અંદર આવ્યા છીએ તો એવું કામ કરતા જઈએ કે આ દુનિયાની અંદર આપણી ગેરહાજરી હોય ને તો કોઈ ફરિયાદ ન કરે એવું મારા રામદેવજી મહારાજની કૃપાને એવું કામ આપણે કરીએ ને સાહેબ કે આ દુનિયાની અંદર આપણી ગેરહાજરી હોય ને ત્યારે કોઈ ફરિયાદ ન કરે આ મધુબેન ખેનીની જેમ એવું કામ કરતા જઈએ એવી દુનિયાને દેતા જઈએ આપણે કે કોઈ ફરિયાદ ન કરે પણ મને ને તમને આ દુનિયા ફરી ફરી યાદ કરે ને એવી જિંદગી જીવીને જવી છે બાપ કારણ કે આ માતાઓ બિચારા કોના સહારે તો કે ભાઈ મધુબેન ખેનીના સહારે જીવતા હોય એનો સાચો રામદેવજી મહારાજ તો આ મધુબેન ખેની છે સાચો રામદેવજી મહારાજ છે કારણ અરે ભાઈ તમે ગમે તેટલી જાત્રાઓ કરો તમે ગમે તેટલી મોંઘી ચૂંદડી ચડાવો ગમે તેટલા મોટા યજ્ઞ કરો પણ જો તમે તમારા મા બાપની આતડી નહીં ઠારો ને તો આ મારા રામદેવજી મહારાજની આંખ તમારી પર કોઈ દી નહીં ઠરે બાપ કોઈ દી નહીં ઠરે કારણ કે મધુબેન ખેની પોતે માતાઓને આતડી ઠારે છે અને એની વારે મારો રામદેવજી મહારાજ કાયમને માટે વારે હોય છે કાયમને માટે ને આજે મને પણ અવસર મળ્યો મારા રામના ગુલ્લા ગાવાનો કારણ કે આજે મારો જન્મદિવસ છે મધુબેન અને મારા રામાપીરની કૃપા એવી થઈ ગઈ ને સાહેબ નકર રામનું નામ લેવું હોય ને તોય ન લેવાય પણ આ માતાઓના આશીર્વાદ વડીલોના આશીર્વાદ આજે મને અહીંયા બેસાડી દીધો મારા રામદેવજી મહારાજે કારણ કે આ એમને ન મળે આપણા મા બાપના આશીર્વાદ આપણે માથે હોય ને અને જાજા આભાર તો મારા ગુરુ મહારાજનો માનું છું સાહેબ અમદાવાદની અંદર મારા સદગુરુ શ્રી કાલિદાસ મહારાજ એને મને કીધું તું દીકરા તારો ડંકો વાગી જાયો આજે એના વચન હાચા પડી ગયા બાપ આજે એની કૃપાથી આ વસ્તુ મળે બાકી ન મળે આ તો મારા ગુરુની બલિહારી છે સાહેબ અને અમે ગમે ત્યાં ધૂન સત્સંગ કરવા જઈએ ને કારણ કે ગૌશાળામાં તો બહુ બધા પૈસા આપે પણ માણસ મરી જાય પણ કોઈને આમો હાથ લાંબો ન કરી શકે આજે અમને ગર્વ ઈ વાતનો છે કે આજે અમારા માટે નહીં પણ આ વૃદ્ધ માતાઓ માટે અમારે જે કઈ કાલ આવેલા મારા રામદેવજી મહારાજ ને આવડે ને એ કરીને જે કઈ નાણા આવશે ને એ તમામે તમામ નાણા વૃદ્ધ માતાઓ માટે વાપરવાના છે આમાંથી કોઈનો એક રૂપિયો ચાર્જ નથી કોના માટે આવી વાતો કે વૃદ્ધ માતાઓ માટે અને અમે ગમે ત્યાં ધૂન સત્સંગ કરવા જઈએ ને એટલે મારા હનુમાનજી મહારાજને અમે અવશ્ય યાદ કરીએ કારણ
કારણ કે હજી અમે નો આવ્યા હોય ને ત્યાં તો મારો હનુમાનજી મહારાજ અહીંયા ક્યાંક આવીને બેહી ગયો હોય ને તો જ આટલું બધું માનવ મેળામાં ઉઠે બાપ. બાકી બોલાવા જાવ કોઈ નો આવે. ઈ મારો હનુમાનજી મહારાજ. અને જી દીકરા જન્મતા વેત પોતાની માને શ્રાપ માંથી મુક્ત કરી હકે ને એની જ ગામોગામ ડેર્યું હોય એની જ આ દુનિયા જાપ જપે બાકી નો જપે. મા અંજની હનુમાનજી મહારાજ ને સ્તનપાન કરાવતા હતા માતાઓ. ખાલી બે બુન પોતાના પેટમાં ગયા ને અને મા અંજની ની આંખમાંથી ગંગા ને યમુના વહી જતા હતા. અને એ ગરમ ગરમ આંસુ હનુમાનજી મહારાજ ના ગાલ ઉપર પડ્યા. હનુમાનજી મહારાજ ને એમ થયું કે ઓ હું કેવો અભાગ્ય સંતાન કે જન્મતા વેત મારી માને રડાવું છું બાપ. હું કેવો અભાગ્ય સંતાન. ત્યારે હનુમાનજી મહારાજે કીધું મા તું મને કે તું શું કામ રડે છે. મા તું મને કે તું શું કામ રડે છે મા. ત્યારે મા અંજનીએ કીધું કે દીકરા મને તો શ્રાપ છે કે તારી મુખે દીકરો નહીં જન્મે. મને ઋષિ મુનિ નો શ્રાપ છે કે તારી મુખે દીકરો નહીં જન્મે અને કદાચ જો જન્મશે ને તો સુરત નારાયણ ચડશે એટલે તારા દીકરાનો મૃત્યુ નિશ્ચિત છે બાપ. આ દુનિયાની અંદર તારો દીકરો નહીં રહે. ઓ માં એટલે તું રડે છે ને. તો કે હા કઈ વાંધો નહીં. હનુમાનજી મહારાજે છલાંગ લગાવી હવાના સુરત નારાયણ ઉગે ને તે ભેગા એને તો આ મોઢામાં લઈ લીધા. આખી પૃથ્વી અહંકારમય કરી દીધી. દેવી દેવતાઓ વિમે કે બાળક હનુમાન તું મૂકી દે બાળક કારણ કે આખી પૃથ્વી અહંકારમય થઈ ગઈ છે. હનુમાનજી મહારાજ કે હું એમ ન મૂકું. જો તમે મારી માને શ્રાપ માંથી મુક્ત કરો ને તો હું સુરત નારાયણ દેવ ને મૂકું. ત્યારે દેવી દેવતા એમ કીધું તારી માં શું શ્રાપ માં છે. ઈ કે મારી માં એટલી શ્રાપ માં છે કે જો સુરત નારાયણ ચડશે ને એટલે મારું મૃત્યુ થશે. હું સુરત નારાયણ ને જ ન ઉભવા દઉં તો. ઓ બસ એટલું જ. તો કે હા. અરે દીકરા સવારની વાત હતી સુરત નારાયણ ઉભવાની પણ અત્યારે તો રોંઢો થઈ ગયો બાપ. તારી માં ક્યારની શ્રાપ માંથી મુક્ત થઈ ગઈ. મુક્ત થઈ ગઈ એમ હનુમાનજી મહારાજ ના કાનમાં અવાજ પડ્યો ને તા તો સુરત નારાયણ છોડી દીધા હો. એટલે મારે આ દુનિયાને એ કેવું છે કે જો આ માતાઓ આ મામા કેટલી તાકાત હોય કે જે દીકરા જન્મતા વેત પોતાની માને શ્રાપ માંથી મુક્ત કરી હકતા હોય ને એની જ ગામોગામ ડેરિયું હોય એની જ આ દુનિયા જાપ જપે. માટે અમે ગમે ત્યાં ધૂન સત્સંગ કરવા જઈએ ત્યારે મારા હનુમાનજી મહારાજને અવશ્ય યાદ કરીએ. મારો હનુમાનજી મહારાજ કેવો. તો કે નાચે રોગ હરે સબ પીરા જપત નિરંતર મારો હનુમંત વીરા. જેવા તેવા રોગ તો એ હરી લ્યો. અને ઘરની બહાર તમે કોઈ પણ કામ કરવા નીકળો અને 12 વખત ખાલી મારા હનુમાનજી મહારાજ ના નામ લઈ લ્યો ને કોઈ વિઘ્ન નો આવવા દે. ઈ મારો હનુમાનજી મહારાજ. માટે બહુ જાજી વાત ન કરતા કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવી છે. ત્યારે આજે શનિવાર પણ છે. તમને જો હનુમાન ચાલીસા આવડતી હોય ને માતાઓ વડીલો તો અમારી સાથે ગાઈ પણ શકો છો. અને ન આવડે તો પણ કઈ નહીં. મારા રામદેવજી મહારાજે તમને બે સુંદર હાથ આપ્યા છે. ઈ તાલીનો નાથ થઈ જશે ને તોય મારા હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસા જમા થઈ જશે. એટલે બહુ જાજુ ન કહેતા બે હાથ ઊંચા કરીને હનુમાનજી મહારાજ ની જય ઘોષ કરીને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે
બોલે હનુમાનજી મહારાજ ને રામદેવજી મહારાજ ને શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા વરનહુ રઘુબર બિમલ જસો જોદાયક ફલ ચાય બુદ્ધિહીન તનુ જાની કે અર સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહે અરહુ કલેશ વિકાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહે અરહુ કલેશ વિકાર એ તમે અંજની ના જાયા શ્રી હનુમાન એ તમે મારા રામ ના પ્યારા શ્રી હનુમાન સમરો બજર સહારે રામચંદ્ર
શાંતિદૂત મહિલા મંડળ આયોજિત રામદેવજી મહારાજની કથાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ઉપસ્થિત તમામ વડીલો માતાઓ ભાઈઓ બહેનો બાળકો બધાનો અહીંયા શાંતિદૂત મહિલા મંડળ તેમજ અમારું આ શ્રી કૃષ્ણ ધૂન સેવા સત્સંગ મહિલા મંડળ આપ બધાનું સ્વાગત કરે છે. કારણ કે અહીંયા આવું હોય ને ઈ મારા રામદેવજી મહારાજની કૃપા હોય ને ઈ જ આવી શકે, બાકી ન આવી શકે. ગેટેથી પાછા વયા જાય, કારણ કે મારા રામદેવજી મહારાજની કૃપા માતા પિતાની કૃપા હોવી જોઈએ ઈ અહીંયા સુધી આવી શકે, બાકી ન આવી શકે. ને આજે અહીંયા વૃદ્ધાશ્રમના લાભાર્થે અમારું અહીંયા ધૂન મંડળ પધાર્યું છે ત્યારે અમારા ધૂન મંડળની નાની એવી નાજુક એવી તમને ઓળખાણ આપીને પછી આપણો કાર્યક્રમનો દોર આગળ વધારશું. અમારું આ શ્રી કૃષ્ણ ધૂન સેવા સત્સંગ મંડળ આ મંડળ ને પણ વડીલો અમારો પરિવાર છે. પરિવારની અંદર માતાઓ હોય, તેમના બાળકો હોય, બાળકોના પિતા પણ અહીંયા ઉપસ્થિત હોય એવું અમારું પરિવાર છે. અને આ અમારું મંડળ મહિલા મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. કારણ કે નારી તું નારાયણી, નારી જે ધારી શકે ને ઈ કરી શકે, ઈ નારી
એટલે અમારું આ મંડળ માત્ર ને માત્ર ગૌશાળાના લાભાર્થે ચલાવવામાં આવે છે. જ્યાં પણ મારા રામની કૃપાથી અમને બોલાવે ને માતાઓ, ત્યાં અમે જઈને મારા રામના ગુણલા ગાઈને જે કઈ નાણા આવે ને એ તમામે તમામ નાણા ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવે છે. ગૌશાળા એટલે કેવી ગૌશાળા? કે ગૌશાળા ગૌશાળામાં ઘણો ફેર છે. ગૌશાળા કોને કહેવાય? કે જ્યાં વૃદ્ધ લુલી લંગડી બીમાર ગાય માતા બિરાજતી હોય, જ્યાં ગાય માતાને પૂરતો ખોરાક ન મળતો હોય, એવી ગૌશાળાના લાભાર્થે ચલાવવામાં આવે છે. બીજા નંબરની અંદર કોઈ અનાથ બાળકો હોય ને, હજી હમણાંની જ વાત, ઉત્તરાયણ ગઈ ને ત્યારે આપણે બધા તો ધાબા ઉપર જઈને પતંગ ચગાવતા હતા, પણ આજ માતાઓ આજ બાળકો મારી પાછળ બેઠેલા વડીલો મિત્રો એ બધા પોતાનું વાહન લઈને બધી ભોજનની વ્યવસ્થા લઈને પતંગ અને ફિરકીનું પણ આખું વાહન ભર્યું હતું અને ત્યાં અનાથ આશ્રમમાં જઈને એ બાળકોને એટલી મજા કરાવી ને કે પોતાના પરિવારની જેમ રહેવા માંડ્યા. ત્રણ ટાઈમ જમાડ્યા, મોજ મસ્તી કરાવી અને સાંજે વિદાયનો સમય થયો ને આ લોકોને ઘરે આવવાનું થયું ને ત્યારે એ બાળકો આમ રડી પડ્યા કે તમે અમને મૂકીને વયા જશો કે ક્યારેક પાછા ક્યારે આવશો, હે માતા પાછા ક્યારે આવશો. બાળકો બિચારા આમ રડી પડ્યા, કારણ કે એને નહોતી ખબર કે અમે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવશું. એને નહોતી ખબર અને આખો દિવસ એને મજા કરાવીને બાળકો બિચારા છેલ્લે છેલ્લે રડવા માંડ્યા. આપણને દયા આવે. ઈ બાળકો એમ કે માતા હવે પાછા ક્યારે આવશો તમે. ઈ પ્રેમ પૈસાથી હાવ બધું ન મળે. નકર મારા દ્વારકાધીશ ને ક્યાં તાણ હતી, હોનાની નગડી હતી હો, તોય એના કાને અવાજ પડ્યો કે મારો મિત્ર સુદામા આવ્યો છે. બધું જ મૂકીને ઉઘાડા પગે એને ભેટી પડ્યો ને, ઈ પ્રેમની તાકાત. બાકી તમે એમ માનો કે રૂપિયાથી આપણે દુનિયા જીતી લઈએ, નહીં, દુનિયા નહીં જીતાય. અને પૈસાથી તો આ દુનિયાની અંદર બધું જ મળશે તમને, મારી વાત સાંભળજો, પૈસાથી તો તમને બધું જ મળશે પણ મા બાપ કોઈ દી નહીં મળે. જિંદગીની અંદર એક જ વાર માતા પિતા મળે છે અને જેને માતા પિતાની સેવા કરી લીધી ને એને મારો રણુજા વાળો એના દર્શન કરવા આવ્યો બાપ, એને કે દ્વારકા નો જવું પડ્યું, દ્વારકા વાળો એને ઘરે આવ્યો. બાકી તમારા આવા કરોડો રૂપિયાના બંગલા હોય તો શું કામના, તમારા ઘરની અંદર જીવતો ને જાગતો દીવો તમારા મા બાપ નથી ને તો આ બંગલો ને પણ સ્મશાન સમાન છે, માનવું હોય તો માની લેજો. ઈ આ દુનિયાની અંદર ભિખારીમાં ભિખારી માણા છે બાપ. બાકી 10x10 ની ઓરડીમાં રહેતો હોય, દરરોજનું દરરોજ કરીને ખાતો હોય, પણ જેની ઘરની અંદર આ જીવતો ને જાગતો દીવો જેના મા બાપ છે ને એ આ દુનિયાની અંદર અબજોપતિમાં અબજોપતિ માણસ છે. કારણ કે એને ક્યાંય જવું જ ન પડે, સ્વયં દ્વારકા વાળો એના દર્શન કરવા આવે. તો હું વાત એ કરતો હતો કે આ અનાથ બાળકો હોય ને માતાઓ, તો એને ભોજનની વ્યવસ્થા પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે. તેમજ મૂંગા પશુ પક્ષી હોય તો એને ચણની વ્યવસ્થા પણ આ જ મંડળ દ્વારા કરવામાં આવે છે.
અને તમે જો તમારા આ કારણ કે આજે વૃદ્ધાશ્રમ નો પ્રોગ્રામ છે ને, મને પણ મારા ગુરુ મહારાજ ની કૃપા થી લાવો મળ્યો. બધા જ પ્રોગ્રામ ની અંદર હું મા બાપ ને ભૂલશો નહીં ગીત અવશ્ય ગાઉં છું. કારણ કે જો એકના મગજમાં વાત ફિટ થઈ જશે ને, ખાલી એક દીકરાના મગજમાં જો આ વાત ફિટ થઈ જશે ને, તો એના મા બાપ ની આતડી થઈ જશે ને, અમારા આ ઉજાગરા નહીં પણ જમા જાગરણ થઈ જશે ખાલી એક દીકરાના, અને એની આતડી થરશે ને એના મા બાપ ની, એટલે મારા રામદેવજી મહારાજ ની અમારા મંડળ ઉપર આંખ ફરી જશે. બાપ કાયમ માટે કૃપા વર્ષા વરસતી રહેશે. એટલા માટે હું જરૂર આ ગીત ગાઉં, મા બાપને ભૂલશો નહીં. ને આજે મને મારા રામદેવજી મહારાજ ની કૃપાથી મને અહીંયા અવસર મળ્યો, આજે મને અવસર મળ્યો મારા ગુરુ મહારાજ ની કૃપાથી. બાકી તમે જેવું કરશો એવું ભરશો એ માનવું કદી ભૂલશો નહીં. તમારા મા બાપ ને તમારે જેમ હેરાન કરવા હોય ને એમ કરી લેજો, કારણ કે તમારું સંતાન જેવું જોશે ને એવું જ કરશે. પછી એમ ન કહેતા કે અમારા આવા દિવસો ક્યાં આવ્યા ભલા. હા, કારણ કે આજે ઈ છે તો કાલે આપણે છીએ. બાકી તમારા મા બાપની અંદર જો તમને ભગવાન નહીં દેખાય ને, તમારા માતા પિતાની અંદર જો મારો રામદેવજી મહારાજ ન દેખાય ને, તો દુનિયાની અંદર ગમે એટલી મોંઘી ચુંદડી ચડાવો માને, ગમે એટલી જાત્રાઓ કરો, ગમે એટલી માળાઓ ફેરવો, બધું નાટક છે સાહેબ, કઈ કામમાં નહીં આવે. એમ હું નહીં પણ મારા ગુરુ મહારાજ કાલિદાસ મહારાજ એમ કે જેને તને જો તારા માતા પિતાની અંદર ભગવાન દેખાશે ને, એટલે સ્વયં દ્વારકા વાળો તારા દર્શન કરવા આવશે. બાકી આ માતાઓ આ તમે જુઓ તો ખરા, જી દીકરાને પાળી પોસીને પચી વર્ષનો કર્યો હોય ને, આજે ઈનો ઈ દીકરો એમ કે માં તમે મારા ભેગા નહીં, માં તમે આમ સાઈડમાં બેસી જાઓ તમને નો ખબર પડે, ત્યારે આ માતાઓને બહુ દુઃખ થતું હોય કે દીકરા મને નહોતી ખબર પડતી ને, તું નાનો હતો ને મને નહોતી ખબર પડતી ને, એટલે જ મેં તને આ 25 વર્ષનો કર્યો, મને નહોતી ખબર પડતી એટલે જ મેં તને આ 25 વર્ષનો કર્યો, બાકી તેદી મને જો ખબર પડી ગઈ હોત ને કે તું મને આવા જવાબ આપીશ, તો કેદું નો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત. બાપ કેદું નો અનાથ આશ્રમ ભેગો કરી દીધો હોત. બાકી માણસને સમય ઝુકાવે, માણસને સમય ઝુકાવતો હોય, બાકી તાકાત તો એની અંદર પણ હોય છે. બાકી અહીંયા કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબની આ દુનિયા છે, અહીં કોણ ખરાને પૂછે છે, અતન નીચોયવા પછી કોણ ફૂલોની દશાને પૂછો છે સાહેબ, અતનને નીચોયવા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો આ માતાઓને સંજોગ ઝુકાવે બાપ, નકર અહીં મારા કોણ ખુદાને પૂછે છે સાહેબ, આ દુનિયા એટલી સ્વાર્થી છે. એટલા માટે આજે અમે અહીંયા અમારા માટે નહીં પણ અમારા અમારા પરિવારના વૃદ્ધ માતાઓ માટે જે કંઈ દાન માગશું ને, એ તમામે તમામ દાન અહીંયા વૃદ્ધ માતાઓના હાથમાં આપીને અમારે જવાનું છે. ટોટલી દાન વૃદ્ધ માતાના લાભાર્થી. અને અહીં તમે બીજી વાત મારી એ પણ સાંભળી લ્યો કે અહીં તમે 1000, 2000, 5000, 10000 લખાવો અને હવારે ડબલ થઈ જાય નહીં. મારી વાત ઉપર ધ્યાન આપજો કે અહીં તમે 2000, 5000, 10000 લખાવો ને હવારે ડબલ થઈ જાય નહીં. આ મારો રામદેવજી મહારાજ એટલો બધો કઈ નવરો નથી કે તમને ડબલ કરી દે. આ મારો દ્વારકા વાળો એટલો બધો કઈ નવરો નથી કે તમને ડબલ કરી દે. પણ ડબલ કેમ થાય કે વરાછા રોડ ની અંદર રવિવારનો સમય હોય, વરાછા રોડ ની અંદર આપણે આખું ફેમિલી ફરવા માટે જતું હોય, ફરવા માટે તો જતું હોય અને કોઈ બાજુમાંથી ભારે વાહન પસાર થાય, બાજુમાંથી ભારે વાહન તો પસાર થાય
અને હેન્ડલ મને ડગમગવા, હેન્ડલ તો ડગમગવા મંડે પણ નાભીમાંથી મારા રામદેવજી મહારાજ નું નામ પણ નીકળી જાય. અને નામ તો નીકળી જાય પણ પલભરમાં જો આપણા બધાનો જીવ બચી જાય ને, તેથી માની લેજો કે અમારા રામદેવજી મહારાજે ડબલ કરી દીધું બાપ. કારણ કે જીવન મરણની દોરી એના હાથમાં છે, કોને કેટલું જીવાડવો અને કોની હાથમાંથી કેટલું લઈ લેવું ને, એ મારા રામદેવજી મહારાજને હાથની વાત છે. એટલા માટે કોઈને છૂટા જોતા હોય તો અહીંયા છૂટાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કોઈ લોક ડાયરાનું સ્ટેજ નથી, પણ આ એક મારા વૃદ્ધ માતાઓનું આંગણું છે. અને અહીંયા તમે જેવું સતરૂપી વાવેતર કરશો ને, એવું કાલે સવારે ઉગશે. અને ઉગે એને કોણ ઉગે, તો તમે ઉડાડી પણ શકો છો, સતરૂપી વાવેતર પણ કરી શકો છો. તેમજ કોઈને નોટબુક ની અંદર નામ નોંધાવવું હોય ને, તો નામ પણ નોંધાવી શકો છો. અહીંયા તો તમારા નામની જાહેરાત થશે જ, પણ મારા રામદેવજી મહારાજના દરબારની અંદર પણ તમારા નામની જાહેરાત થશે. માટે કારણ કે આ એક જ સરખી સાડીની અંદર તમે જોઈ રહ્યા છો, અને માતાઓ કોઈને એક રૂપિયો નથી આપવામાં આવતો. કોના માટે વગાડે? તો કે વૃદ્ધ માતાઓ માટે વગાડી વગાડીને જે કંઈ નાણાં આવશે ને, એ બધા એને આપીને જવાનું છે. આ નાના નાના ભૂલકાઓ અત્યારના સમય પ્રમાણે આ મોબાઈલથી માથું ઊંચું ન કરી શકતા હોય, એ આજે સમય છે મારા રામની કૃપાથી કડતાલ વગાડવા માટે આવી ગયા. કોના માટે? તો કે વૃદ્ધ મા બાપ માટે. આ એક જ સરખા કુર્તાની અંદર તમે નિહાળી રહ્યા છો ને અમારા સભ્યોને, દિવસના પોત પોતાનું કામ કરે અને રાતે આવા કોઈ વૃદ્ધ મા બાપ હોય ને, એના લાભાર્થે કાર્યક્રમ કરી 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 કરીને જે કંઈ નાણાં આવે ને, એને આપી દે. એકવાર એ લોકોને જોરદાર તાળીઓને ગડગડથી આપણે વધાવી લઈએ તો બહુ જાજુ ન કહેતા, તેજીને ખાલી ટકોરો કાફી હોય. બહુ જાજુ ન કહેતા ગૌરી નંદ શ્રી ગણેશને યાદ કરીને કાર્યક્રમની શરૂઆત કરવી છે. ત્યારે ભોલે ગરવે ગજાનંદ દેવની જય, રામદેવજી મહારાજ ની જય, રામચંદ્ર ભગવાન કી જય. હે આવો આવો ગણેશ વિલાયાવો, હે આવો આવો ગણેશ વિલાયાવો, હે પધારો દાદા હે આવી જા, મારા સત્સંગમાં આવી બિરાજો. ઓ દાદા પધારો દાદા આવી જાઓ દાદા, હે રામા
આવેલા છે, પધાર્યા છે, વૃદ્ધ માતાઓને માન આપીને, તો તેમનું સ્વાગત મધુબેન હાર અને ખેસ પહેરાવીને કરશે. એક વાર જોરદાર તાળીઓને ગડગડાતી ઉઠાવી લઈએ ધુણીબેનને. Thank you.
મોગલ
ઉપર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો અમારા કરતાલ માસ્ટરોને, કારણ કે નાની ઉંમર મોરના ઈંડા છીતરવા ન પડે, ઓટોમેટિક હોય ને આવી જ જાય સાહેબ, અમારા બાળકોની કમાલ છે. નહીંયા ઉડાયડા એમ તો ન કહેવાય, પણ એક વૃદ્ધ મા બાપ માટે સતરૂપી વાવેતર કર્યું એવા દાતાઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. તેમજ નોટબુક ની અંદર પણ નામ નોંધાવ્યા છે એની પણ આપણે જાહેરાત કરીએ. ને બીજી એક જાહેરાત એ આવી છે, આ તમે કથા મંડપ ની અંદર જે ખુરશી ઉપર બેઠા છો ને, આ જે ખુરશી ઉપર બેઠા છો એ વિરામ ના દિવસે પ્રસાદીમાં જેમને જોતી હોય ને, બે ખુરશી ની જોડી 700 રૂપિયા તેમજ ડનલોક ના ગાડલા એક નંગ ના ફક્ત 450 રૂપિયા રાખવામાં આવેલ છે. તો પ્રવેશ દ્વાર પરના ડોનેશન કાઉન્ટર ઉપર તમારું નામ લખાવજો અને બુકિંગ કરાવજો. જે કોઈને જોતી હોય વસ્તુ, બે ખુરશીના 700 રૂપિયા તેમજ ડનલોકના ગાઈડલાના 451 રૂપિયા રાખવામાં આવેલ છે. એ તમામે તમામ રૂપિયા વૃદ્ધ માતાઓના લાભાર્થે અને દાન સ્વરૂપે સ્વીકારવામાં આવશે. તેમજ છૂટા અને બાધાનું ટેબલ સ્ટેજની પાછળ રાખવા આગળ રાખવામાં આવેલ છે. જે કોઈ મિત્રોને છૂટા જોતા હોય તો અહીંયા સ્ટેજની આગળ આવીને મેળવી લે, એટલે સ્ટેજની આગળ બધાને આવવા નમ્ર વિનંતી, ત્યાંથી છૂટા લઈ જવા તમામ દાતાઓને નમ્ર વિનંતી, આભાર. અને આપણો કાર્યક્રમ છે ને ખાલી 12:30 વાગ્યા સુધીનો લિમિટ હોય, એટલે બધાને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. કારણ કે મહિડા અને મળશું બહુ વાર લાગશે, તેમજ છેલ્લે આપણે મા બાપને ભૂલશો ને એ ગીત રજૂ કરીને પછી આપણે બધા છૂટા પડશું, મારા ઠાકોરજીને આરતી કરીને પછી બધા છૂટા પડશું, એટલે બધાને સાથ સહકાર આપવા નમ્ર વિનંતી. વૃદ્ધ માતાઓના લાભાર્થે 101 રૂપિયા ઈશ્વરભાઈ રમેશભાઈ ધારી, 101 રૂપિયા દિનેશભાઈ ઓધાભાઈ, 101 રૂપિયો રામ ભરોસે, 51 રૂપિયા મહારાજ પાઉભાજી દેવભાઈ, 501 રૂપિયા વિજયભાઈ લક્ષ્મણભાઈ માંગુકિયા, 51 રૂપિયા છગનભાઈ કેશવભાઈ, 101 રૂપિયા રામ ભરોસે, 101 રૂપિયા હેપીન સંજયભાઈ, 101 રૂપિયા રામ ભરોસે, તેમજ અમારા અમારું જ પરિવાર છે એમ ગણો તો પણ અમારા જ ભાઈઓ અને બહેનો છે એ મંડળના. તો આપણે બે હાથ ઊંચા કરીને એને તાળીઓના ગડગડાટથી વધાવશું, કારણ કે એ પણ અહીંયા ઉપસ્થિત છે આજના પ્રોગ્રામની અંદર. એવો અમારું શ્રી સત્ય પ્રેમ કરુણા ધૂન સેવા સત્સંગ મંડળ તરફથી 1151 રૂપિયાનું દાન હવે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. અને ભરતભાઈ મોટેરિયા અહીંયા ઉપસ્થિત થાય, જ્યાં પણ બેઠા હોય તે અહીંયા સ્ટેજ ઉપર આવે. ભરતભાઈ મોટેરિયા કારણ કે આ વિના મૂલ્યનો મોજ જ આવી હોય. અમારા મધુબેન ખેની પણ કરતાલ વગાડવા અમારા મહિલાઓ સાથે બેસી ગયા, એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. કારણ કે એને કોઈ દી હાથમાં કડતાલ નથી લીધી, પણ કડતાલની તાકાત કેવી હોય ખબર, કે જુનાગઢની અંદર આ મોબાઈલ ક્યાં હતા પહેલા, પણ જુનાગઢની અંદર નરસિંહ મહેતા કડતાલ વગાડતો અને દ્વારકા વાળો એના મામેરા પૂરી જતો, ઈ કડતાલની તાકાત છે. એકવાર જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવી લઈએ. પણ કોના માટે, તો કે આ વૃદ્ધ માતાઓ માટે આ મધુબેન ખેની આજે અહીંયા કડતાલ વગાડવા આપણી સમક્ષ બેસી ગયા. જે કોઈને કડતાલ વગાડવી હોય
તે અમારી માતાઓ સાથે આવીને વગાડી શકો છો. આભાર. ભરતભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા ઉપસ્થિત થાય. ભરતભાઈ મોટેરિયા સત્ય પ્રેમ કરુણા ધૂન સેવા સત્સંગ મંડળના પ્રમુખ એવા ભાઈ શ્રી ભરતભાઈ મોટેરિયાનું સ્વાગત અહીંયા કરવાનું છે, માટે અહીંયા ઝડપથી આવી જાય. અહીંયા મારા મિત્ર એવા જતીનભાઈ સુજીત્રા પણ અહીંયા ઉપસ્થિત છે, તેમના તરફથી સ્વર્ગવાસી તેમના માતા એમના તરફથી 501 રૂપિયા સ્વર્ગવાસી શારદાબેન સુજીત્રા તરફથી આવે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. કારણ કે એ પણ એવા માતા પિતાના પ્રેમી જીવડો છે જતીનભાઈ સુજીત્રા. ગમે ત્યાં જયારે એને એના મમ્મીને બીમારી હતી ને ત્યારે ગૌશાળા આવીને એના જ હાથે ગાય માતાને નીણ ખવડાવી હતી. કારણ કે જીવતા જી કરી લેવું ને એ જ કામમાં આવશે, મહિરા પછી કઈ કામમાં નહીં આવે. કદાચ ગમે તેટલું દાન દો, ગમે તેટલા વખાણ કરો, મહિરા પછી કોઈ કામમાં નહીં આવે. જીવતા જે મા બાપ ને જાણી લે ને આ દુનિયાની અંદર શ્રવણ તરીકે ઓળખાય, બાપ શ્રવણ તરીકે ઓળખાય. માટે આગળનો દોર આગળ વધારીએ. કે સીતારામ રામ રામ, હે સીતારામ રામ રામ. બે આત્મા તાલીનો સંગત આપશો બધા વડીલો. હે સીતારામ રામ રામ, 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 સીતારામ રામ રામ,
જે કઈ છું ને એ મારા મા બાપ ના આશીર્વાદ છે, મારા સદગુરુ શ્રી કાલિદાસ મહારાજ ના આશીર્વાદ છે, એવા મારા માતા પણ અહીંયા પધાર્યા છે. જો છેલ્લે બેઠા છે આગળ આવવા નમ્ર વિનંતી. મારા માતા પણ અહીંયા પધાર્યા છે. આમીરભાઈ
બીજો કોઈ નાદ નહીં, ભક્તિ ના નાદ જેવો બીજો કોઈ નાદ નહીં, yeah.
रामचंद्र भगवान की जय। અત્યાર સુધી નું વાતાવરણ તો આનંદમય હતું, પણ હવે જ સમજવાનું આવ્યું છે આ દુનિયાની હકીકત છે એ હવે અહીંથી રજૂ કરવામાં આવશે। કારણ કે અડધી ટિકિટ વાળા હોય ને એ તો કયું ના વયા ગયા હોય, પણ હવે જે આખી ટિકિટ વાળા છે ને એ જ બેઠા છે અહીંયા, નવે એનું સ્ટેશન આવશે ત્યારે ઉતરી જશે। એમાં દુનિયાની અંદર જેમ જેમ જેના સ્ટેશન આવતા ગયા ને એમ એમ બધા ઉતરતા ગયા, એટલા માટે હવે આપણે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં કાર્યક્રમની અંદર। અહીંયા નજીક વહી આવો તો મજા આવશે, માટે આ દુનિયાની હકીકત છે ને આજે આજે અહીંયા એના લાભાર્થી કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે ત્યારે કારણ કે મા બાપ તો મા બાપ છે સાહેબ, એક 1461 રૂપિયા રામ ભરોસે આવે છે, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। ભૂલો ભલે બીજું બધું વિસરશો નહીં, ભૂલો ભલે બીજું બધું મોટો થાય ને
એટલે પછી માને ભૂખી રાખે ઈનો દીકરો મોટો થાય પછી માને ભૂખી રાખે કે માં મારી રાહ તારે ન જોઈ તારે જમી લેવું ત્યારે માને બહુ દુઃખ થાય કે મેં પાણા એટલા પીર કર્યા તારી માનતા ઉરાઈ ગઈ પણ આજે તું જ મારું માનતો નથી મેં તારું મોઢું જોવા માટે કેટલા પાણા એટલા પીર કર્યા બાપ તારી માનતા ઉરાઈ ગઈ હતી પણ આજે મોટો થઈને એ દીકરો માનતો નથી હો અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે માતાઓ અહીં બેઠેલા હસતા ચહેરાઓ રડે છે કારણ કે પોતાનું પેટ જ પોતાને નડે છે બાપ માં તને નો ખબર પડે માં તું સાઈડમાં બેસી જા માં ત્યારે માને બહુ દુઃખ થાય કે મને નહોતી ખબર પડતી ને દીકરા એટલે મેં તને આ 25 વર્ષનો કર્યો મને નહોતી ખબર પડતી ને એટલે મેં તને આ 25 વર્ષનો કર્યો બાપ જો મને તેથી ખબર પડી ગયો ને કે આવો જવાબ તું દઈશ તો ક્યાંય નો તને અનાથ આશ્રમ ભેગો કરી દીધો બાપ કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો દરેક રાત નિરાલી છે આ લાઈવ ચેનલમાં મારો પ્રોગ્રામ સાંભળતા હોય એ બધા દીકરાઓ માતાઓને એક મારી નમ્ર વિનંતી કે જો તમે તમારી મા બાપની સેવા કરશો ને તો દરેક રાત નિરાલી છે દરેક દિવસ સારો છે દરેક રાત નિરાલી છે દરેક દિવસ સારો છે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો તમારા ઘરની અંદર દરરોજ દિવાળી છે બાપ દરરોજ દિવાળી છે ત્યારે મારો પુનિત મારા શું કહે છે ઓ ભલે લાગો કમાતા હો ઘડીક વાર સાઈડમાં 10 મિનિટ બેસ
દસ મિનિટ નું કઈ નહીં, પિતા ઓરડા ની અંદર ગયા, ઓરડા ની અંદર તો ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા. એટલે કીધું કે પપ્પા તમે મારી 10 મિનિટ શું કામ બગાડ્યા, મારી 20 મિનિટ શું કામ બગાડી. પપ્પા તમે મારી 20 મિનિટ શું કામ બગાડી. ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે દીકરા મેં તારી 20 મિનિટ નથી બગાડી, બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી મેં હો. મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી. કે કેમ? તો કે તું મને પગે લાગવા આવ્યો ને, ઈ પેલા મારા માતા પિતા મારા ઓરડા ની અંદર હતા, ત્યાં હું પગે લાગી આવ્યો, હવે હું લાયક થયો, હવે તું મને પગે લાગી શકે છે. જો તમારે તમારા સંતાન ને પગે લગાડવા હશે ને, તો પેલા તમારે લાયક બનવું પડશે. બાકી એમને નહીં લાગે કે આનું આ સંતાન જેવું જોશે એવું કરશે. હું પણ આજના સમયની અંદર ક્યાંય મંદિરે નથી જાતો, પણ મારા મા બાપ અહીંયા ઉપસ્થિત છે, એમને પૂછી લ્યો સવારે પગે લાગીને પછી ગમે તે કામ કરવા નીકળું. કારણ કે આજે મારી સફળતા છે ને, એ હું ગર્વથી કહું છું, મારા મા બાપના આશીર્વાદ છે. બાપ કોઈની તાકાત નથી, આ ભગવાન તો કરીબ નો હકે હો. ત્યારે મારો કવિ શું કહે છે, ઓડિયન્સ ધન્યવાદ. હવે આગળનું આ છેલ્લું ગીત લઈને મધુબેન ખેનીની ફરમાઈશ છે, છેલ્લું ગીત લઈને પછી આપણે વિદાય લઈશું. એવી જ્યારે માને યાદ કરતા હોય, માં કોને વાલી ના હોય સાહેબ, માનું ઋણ આપણે ક્યારે ચૂકવી નથી શકતા, માટે માની એક બે રચના લઈને હું મારી વાણીને વિરામ આપીશ. મીઠા એ મધુ ને મીઠા મેલો અને એ મીઠી છે મોરી માત રે આજની જોડ સખી. Yeah.
જ્યારે મને મારી ખોડલ મળે, જ્યારે મને મારી ખોડલ મળે, ત્યારે આ દિલને આરામ મળે. ખોડલા ને યા
Bye.
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓ વિઠ્ઠલા હે કોને કોને દીઠેલા હરિ ઓ વિઠ્ઠલા કોને કોને રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા રાધા તેરા શ્યામ હમને વૃંદાવન મેં દેખા
बोलिए रामचंद्र भगवान की, रामदेव जी महाराज ने आज के आनंद की हरि ओ नमः। पार्वती पति हर हर શાંતિદૂત મહિલા મંડળના તમામ વડીલો માતાઓ ભાઈઓ બહેનો ને બધાને આજના અમારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજનો સત્સંગ કૃષ્ણ અર્પણ કૃષ્ણ અર્પણ કૃષ્ણ અર્પણ અહીંયા પાંચ જ મિનિટ ખાલી ઉભા રહેશો આપણે મધુબેન ખેનીને મોમેન્ટ આપીને તેમનો હિસાબ આપીને પછી આપણે બધા છૂટા પડશું ખાલી પાંચ મિનિટ સાથ સહકાર આપવા નમ્ર વિનંતી અહીંયા મોમેન્ટ લેવા માટે શાંતિદૂત મહિલા મંડળ તેમજ મધુબેન ખેની આવી જાય મોમેન્ટ લેવા માટે અને આપણું મહિલા મંડળ મોમેન્ટ દેવા માટે આવી જાય